विराम बाद फरी आपનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બટાકા અને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે કિલો ડુંગળીના ભાવ જાણી આંખમાં પણ પાણી આવી જાય। લોકોની માંગ છે કે સરકાર બટાકા અને ડુંગળી પરના ભાવ નિયંત્રિત કરે અને મધ્યમ વર્ગ અને ગરીબોને કફોડી પરિસ્થિતિમાંથી બચાવે। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી આ વર્ષે પણ લોકોને રડાવી રહી છે। પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં ડુંગળીનો ભાવ આસમાને પહોંચી ગયો છે। પાલનપુરના બજારોમાં ડુંગળીનો ભાવ 70-80 રૂપિયા કિલો થઈ ગયો છે અને બટાકાના ભાવ પણ વધ્યા છે। ત્યારે હાલમાં બજારમાં બટાકા 50 રૂપિયા કિલોના ભાવ થયા છે, જેના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે। એક તરફ છેલ્લા 8 માસથી કોરોનાની મહામારીને લઈને પ્રજા પરેશાન છે, તેમાં ખાસ કરીને મધ્યમ વર્ગને હાલત કફોડી બની છે। ત્યારે શાકભાજી સહિત અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ મોંઘા થઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગને જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે। બટાકાના ભાવ વધી ગયા, આગળ વરસાદના કારણે આગળથી માલ ઓછા આવે, માલ બગડી ગયો છે, આગળથી માલ બગડી, આવક ઓછી બજારમાં માલ આવતો નથી। બટાકા અત્યારે 50 રૂપિયા કિલો બટાકા, ડુંગળી 70 રૂપિયા કિલો, હોલસેલમાં ડુંગળી 65 રૂપિયા કિલો, બટાકા 40 રૂપિયા કિલો હોલસેલ। ગ્રાહક માલ એટલા બધા લેતા નથી, પાછા પડે। ડુંગળી બટાકાના ભાવ વધી જવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। આના કારણે બજેટના કારણે ગૃહિણીઓ શું ખાશે એની તકલીફ પડે છે, અને વરસાદ બહુ હોવાથી ડુંગળી બટાકાનો પાક આવતો ઓછો થઈ ગયો છે અને બગાડ થઈ ગયો, એના કારણે ભાવ વધી ગયેલા છે। એના કારણે આનું બજેટ ખોરવાઈ ગયું છે। દેશના વિવિધ ભાગોમાં વરસી રહેલ કમોસમી વરસાદની અસર ડુંગળીની કિંમતો પર પડવા લાગી છે। માનવામાં આવી રહ્યું છે કે કિંમત વધવાનો આ ટ્રેન્ડ રહ્યો તો આ વર્ષે દિવાળીના પ્રસંગ પર ડુંગળીના ભાવ આકાશને આંબી શકે છે, અને એ જ રીતે બટાકાના ભાવ પણ હાલ ખૂબ જ ઊંચકાયા છે। ત્યારે ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યોમાં ઉત્પાદન થતા બટાકામાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકોને પુષ્કળ નુકસાન થતા હાલમાં બનાસકાંઠાના બટાકા સપ્લાય કરવામાં આવે છે, જેને લઈને અહીંના બજારોમાં બટાકાની આવક ઓછી થતા ભાવ ઉચકાયા છે। દેશની સૌથી મોટી ડુંગળી બજાર મહારાષ્ટ્ર અને નાસિક ડુંગળીનો બજાર ભાવ 6,000-82,000 પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો છે। મહારાષ્ટ્ર અને કાઠિયાવાડના ઘણા વિસ્તારોમાં પણ વરસાદના કારણે ખેતરમાં ડુંગળીનો પાક બરબાદ થઈ ગયો છે। આજરોજ જે બટાકા અને ડુંગળીના હોલસેલના ભાવ વધવાનું કારણ એવું છે કે બટાકા આ વર્ષે સારા એવા ઉત્પાદન થયું હતું અને સારી એવી ગરાગી રહી છે, દર સાલ કરતો સારી ગરાગી રહી છે। સાઉથમાં પણ માલ આપણો લગભગ પહોંચે છે ખાસો એવો, અને એના હિસાબે બજાર જળવાઈ રહી છે। અને બટેટાનું કારણ એવું છે કે દરેક વસ્તુઓમાં બટેકું વપરાતું હોય છે, અને આજે લોકડાઉનની પરિસ્થિતિઓમાં પણ જે તે ગૃહિણીઓને જે પણ જરૂરિયાત પૂરતી વસ્તુઓ હતી એ બટાકા અને ડુંગળી જ હોય છે। શાકભાજીનું પ્રમાણ હોય છે પણ એ થોડા ઘણા નહીવત પ્રમાણે, પણ બટેકાનું બહુ બધું ઉત્પાદન સારું હતું અને સારા એવા ભાવ મળી રહ્યા, ખેડૂતોને બી સારા ભાવ મળી રહ્યા અને વેપારીઓ બી સારા ભાવ મળ્યા। અચ્છા, એમાંથી જે રિટેલ ક્વોલિટી જતી હોય છે એમાં ભાવમાં અત્યારે લગભગ 32-35 રૂપિયા હોલસેલનો ભાવ છે અને રિટેલમાં 40-50 રૂપિયા હોલસેલ વેચાય છે। એ જ પ્રમાણે ડુંગળીનું વાવેતર દરેક જગ્યાએ સારું એવું નાસિકનું પ્રમાણ થતું હોય છે, કાઠિયાવાડનું પ્રમાણ હોય છે, તો કાઠિયાવાડમાં સતત આ વર્ષે બહુ વરસાદ પડવાથી એ જે સારો એવો પાક આવવાનો હતો એ ફેલ થઈ ગયો, એના પછી સારી એવી ડુંગળીનું ઉત્પાદન થયું। પછી મહારાષ્ટ્રમાં પણ અત્યારે જો આંધ્રમાં જે તોફાનો વાવાઝોડા કમોસમી વરસાદોના કારણસર જે નવો માલ આવવાનો હતો એ ઓછો થઈ ગયો અને વરસાદથી બગડી ગયો છે, એના હિસાબે અત્યારે હોલસેલમાં ડુંગળી 60-70 રૂપિયાનું પ્રમાણમાં વેચાય છે અને આ લગભગ 100 રૂપિયા સુધી ડુંગળી પહોંચવાની શક્યતા છે। એમાં સરકારનું પણ કોઈ રીઝન નથી હોતું, આ કમોસમી વરસાદો અને અમુક કારણોસર આ વસ્તુઓના ભાવ વધતા હોય છે, એટલે એમાં સરકાર પણ કંઈ એવું નથી કરી શકતી કે એના ભાવ અને અથવા તો માલ ગમે ત્યાંથી લાઈન તમને પૂરો પાડી શકે। એ વસ્તુ જીવનમાં જરૂરી હોય છે અને દરેક વસ્તુના ભાવ નહિવત પ્રમાણમાં અમુક કારણોસર વધતા ઘટતા હોય છે।